બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મહારાષ્ટ્ર તરફથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રનું કુકડું હજુ પણ ગુંજવાયેલું છે. મહારાષ્ટ્રની જે રાજનીતિ છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક તેનું કુકડું ગુંજવાયેલું જ છે. કોઈપણ પ્રકારનું નિવેડો તેમાં નથી આપ્યો. આજે એનસીપી અને કોંગ્રેસની બેઠક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ બેઠક મળી હતી એનસીપી અને કોંગ્રેસની, પરંતુ કોઈપણ પ્રકારની ચર્ચા તેમાં થઈ ન હતી તેવું પવારનું કહેવું હતું. સરકાર રચવા અંગે કોઈ ચર્ચા થઈ ન હતી શરદ પવારે તેવું જણાવ્યું હતું. ભાજપ અને શિવસેના ગઠબંધનની માંગ ઉઠી છે. મહારાષ્ટ્રનું કુકડું હજુ પણ ગૂંચવાયેલું. ઉલ્લેખનીય છે કે પરિણામ આવ્યાને ઘણો સમય વીતી ગયો છે, છતાં પણ હજુ સુધી કોઈપણ પાર્ટી પોતાની બહુમતી સાબિત નથી કરી શકી. અને બીજી તરફ હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે, ત્યારે સરકાર રચવા અંગે કોઈ જ ચર્ચા જે ગઈકાલે બેઠક મળી હતી એનસીપી અને કોંગ્રેસની, જેમાં શરદ પવાર અને સોનિયા ગાંધીની વચ્ચે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં સરકાર રચવાને લઈને કોઈ પ્રકારની ચર્ચા નથી કરાઈ તેવું શરદ પવારનું કહેવું છે. તો બીજી તરફ આજે વધુ એક વખત એનસીપી અને કોંગ્રેસને બેઠક મળી શકે છે. એનસીપી પ્રમુખ પવારના નિવેદનથી આ સમગ્ર ચર્ચા સામે આવી છે. વાત કરીએ મહારાષ્ટ્રમાં હજુ પણ કુકડું ગૂંચવાયેલું. ભાજપ શિવસેના ગઠબંધનની માંગ ઉઠી છે, ત્યારે જોવાનું રહેશે કે એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન કરે છે અને સરકાર રચે છે, મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાય છે, મહાગઠબંધન થાય છે, કે પછી ફરી એક વખત ચૂંટણી યોજાય છે તે આવનારો સમય બતાવશે. હજુ પણ મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક સરકાર રચાવાને લઈ અને અસમંજસ યથાવત જોવા મળી રહ્યું છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે ન્યૂઝરૂમથી અરૂણ શાહ જોડાયા છે. અરૂણ, જે રીતે વાત કરીએ, મહારાષ્ટ્રનું કુકડું હજુ પણ ગૂંચવાયેલું છે. ક્યાંક ને ક્યાંક કોઈપણ પાર્ટી ગઠબંધન કરી શકતી નથી અને પોતાની બહુમતી સાબિત નથી કરી શકતી, ત્યારે ગઈકાલે પણ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠક મળી હતી, પરંતુ સરકારને લઈ અને કોઈ જ ચર્ચા તેમાં ન થઈ. આજે વધુ એક વખત સંભાવના છે કે બેઠક મળી શકે. અરૂણ, શું કહેશો? શિવાંગીની ચોક્કસ વાત છે કે આજે જોઈએ કે 24 ઓક્ટોબરના રોજ જે રીતે મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામ જાહેર થયા, તેના એક મહિનો પૂર્ણ થવાને આડે હજુ 5 દિવસ બાકી છે, છતાં પણ હજી સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારની રચના કોણ કરી શકશે તે સંદર્ભે અંતિમ નિર્ણય લેવામાં જે સમર્થક પક્ષો છે તેના વચ્ચે પણ હાલના તબક્કે હજુ પણ મતભેદ પ્રવર્તી રહ્યા છે. અને પરિણામે હાલના તબક્કે જે રાષ્ટ્રપતિ શાસન છે તે રાષ્ટ્રપતિ શાસન ની ધુરા રાજ્યપાલ હસ્તક સમગ્ર સત્તા છે તે સંભાળવાનો સમય આવ્યો છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આજે રાષ્ટ્રપતિ શાસનને પણ 1 સપ્તાહ વીતવા આવ્યું, છતાં પણ હજુ એનસીપી, કોંગ્રેસ અને શિવસેના આ 3 પક્ષો વચ્ચે જે મિટિંગોનો દોર સતત રીતે ચાલુ રહ્યો છે, પરંતુ અંતિમ નિર્ણય સુધી તેઓ પહોંચી શક્યા નથી અને પરિણામે કોઈ પણ સરકારનું ગઠન આજ દિન સુધી થઈ શક્યું નથી. એટલું જ નહીં, પરંતુ હજુ સરકારની રચના અંગે અવઢવની પરિસ્થિતિ પ્રવર્તે છે અને કોઈ પણ રાજકીય પક્ષો, ખાસ કરીને જોઈએ તો વાત છે એનસીપી અને કોંગ્રેસની. એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સતત રીતે મિટિંગોનો દોર યોજાય છે. ગઈકાલે પણ આ જ રીતે એનસીપીના સુપ્રીમો વડા શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે મિટિંગ યોજાઈ, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ મિટિંગ સતત 50 મિનિટ સુધી ચાલી, મિટિંગનો દોર. અને 50 મિનિટ પછી પહેલાં શરૂઆતમાં શરદ પવારે મીડિયાને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાર પછી જ્યારે જ પોતે નિવેદન કર્યું સત્તાવાર રીતે, ત્યારે એમ જણાવ્યું કે સત્તાવાર રીતે અમારે મિટિંગ થઈ છે, પરંતુ કોઈપણ પ્રકારની સરકારના ગઠન અંગે ચર્ચા થઈ નથી. જો શરદ પવાર આવું નિવેદન, જો આ નિવેદનમાં તથ્ય હોય તો મિટિંગ શેના માટે યોજવામાં આવી તે પ્રશ્ન અહીં સતાવી રહ્યો છે. એટલું જ નહીં, હજુ પણ અમે મિટિંગ કરી શકીએ છીએ તેવું નિવેદન પણ તેમનું ગઈકાલનું હતું. અને પરિણામે હજુ એકવાર કહી શકાય કે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે જે વિવાદ ઊભો થયો છે, સત્તાના ગઠન અંગે જે ચર્ચા ચાલી રહી છે, તેમાં એનસીપીનો આગ્રહ એવો છે કે સરકાર જે બને છે, શિવસેના અને એનસીપીના સમર્થનવાળી સરકાર બને છે, બંને એકબીજાને સમર્થન આપવા માટે તૈયાર છે, તો કોંગ્રેસ પણ સરકારમાં સામેલ થાય તેવો આગ્રહ એનસીપી રાખી રહ્યા છે. બીજો, કોંગ્રેસ તરફથી જોઈએ તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનો આગ્રહ એવો છે કે સરકારને બહારથી સમર્થન આપવું, એટલે કે સરકારમાં સામેલ થયા વિના એનસીપી અને શિવસેનાની સંયુક્ત સરકારને સમર્થન આપવું, તે મતના કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી આ પ્રકારનો મત ધરાવે છે. અને આ મુદ્દા ઉપર એકમતી નહીં સધાતા સમગ્ર કોકડું હજુ પણ
અનિર્ણિત રહ્યું છે અને પરિણામે કહી શકાય કે સરકાર કોની બનશે તે અંગે આજે પણ અવઢવ થયું છે. ચોક્કસ રીતે શિવસેનાએ જ્યાં સુધી મક્કમ વલણ હજુ પણ દાખવેલું છે તે અડગ છે અને શિવસેનાના જ મુખ્યમંત્રી હશે જે શિવસેના સરકારનું ગઠન કરશે તેવો દ્રઢ આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હજુ આ ત્રણેય પક્ષોમાંથી કોઈપણ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી અને જ્યાં સુધી ભાજપનો સવાલ છે ત્યાં સુધી ભાજપના જે કેન્દ્રીય મંત્રી છે આઠવલેના નિવેદન મુજબ હજુ પણ ભાજપ સરકાર રચવાનો દાવો કરી શકે તો નવાઈ નહીં તે પ્રમાણે તેમણે પણ એ પ્રમાણે નિવેદન કર્યું છે. એટલે સમગ્રતઃ રીતે કહીએ તો પોતાની રાજકીય ગાદી હાંસલ કરવા માટે અને રાજકીય સત્તા હાંસલ કરવા માટે એને કે પ્રકારે હજુ પણ સત્તાની સાઠમારી જે છે એ મહારાષ્ટ્ર વિધાનસભામાં યથાવત છે. હજુ સુધી કોઈ પણ રાજકીય પક્ષ સરકાર ગઠન માટે આગળ આવ્યો નથી. રાજ્યપાલ સુધી કોઈ પણ સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી નથી. પરિણામે આ કોકડું સત્તા કોની બનશે તે હજુ પણ અસમંજસની પરિસ્થિતિ છે અને પરિણામે રાષ્ટ્રપતિ શાસન હજુ વધુ ને વધુ દિવસો સુધી ચાલે એવી શક્યતા પ્રબળ બની છે. પરંતુ આજની બેઠકમાં જો કંઈ ફલશ્રુતિ નીકળે તો ચોક્કસ રીતે શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકારનું ગઠન થઈ શકે છે ત્યારે આજના દિવસની બેઠકમાં ફલશ્રુતિ શું રહેશે તેના પર સૌની નજર રહેશે. શિવાંગી ચોક્કસી અરુણ જે રીતે વાત કરવામાં આવે બીજી તરફ શિવસેનાનું પણ નિવેદન સામે આવ્યું છે કે અમારે કોઈ ગઠબંધનની જરૂર નથી, અમારી જ સરકાર રચાશે, અમે સરકાર રચવા માટે પ્રબળ છીએ તેવું પણ નિવેદન સામે આવ્યું છે. ક્યાંક સંજય રાઉતનું તે અંગે શું કહેશો? શિવસેના સંયુક્ત એકલા રાજકીય પક્ષથી ગઠન કરી શકે એ શક્યતા હોય જ નહીં શકે. કારણ કે સમગ્રતઃ રીતે જોઈએ તો આંકડાની જે જાદુઈ આંકડો છે તે 145 બેઠક કરવો કોઈ પણ સંજોગોમાં જરૂરી છે. જો તેઓ ભાજપનું સમર્થન લે તો સત્તા ચોક્કસ રીતે બનાવી શકે છે, પરંતુ તો શિવસેનાના મુખ્યમંત્રી સંદર્ભે ભાજપ કોઈ પણ સંજોગોમાં તૈયાર થાય એવું હાલના તબક્કે કોઈ પણ પરિસ્થિતિ નથી અને પરિણામે એ ગઠબંધન જે તૂટેલું છે તે તૂટેલું જ યથાવત રહે એ પ્રમાણેની પરિસ્થિતિ રાજકીય દ્રષ્ટિથી વિશ્લેષણાત્મક રીતે શિવાંગીને જોઈએ તો એ પ્રમાણે હાલના તબક્કે તારણ નીકળી શકે છે. જો એટલે એ પોતાની પાસે જે શિવસેનાએ વિધાનસભામાં જે બેઠકો મેળવી છે તે 56 બેઠકો મેળવી છે. કોઈ પણ સંજોગોમાં 145 બેઠકોનો જાદુઈ આંક જે બહુમતી પ્રાપ્ત કરવી જોઈએ, સ્પષ્ટ બહુમત, એ 145 બેઠકે વિધાનસભામાં બહુમત પ્રાપ્ત કરી શકે તે પક્ષ જ સત્તા બનાવી શકશે એ નિશ્ચિત છે. ત્યારે શિવસેના કોઈ પણ પક્ષના સમર્થન વિના, કહી શકાય કે અપક્ષનું સમર્થન તેને મળે તો પણ તેની પાસે 56+ વધુ વધુ 29 એ રીતનો સરવાળો થઈ શકે છે. પરંતુ 145નો જાદુઈ આંક સર્વ કરવામાં તે કોઈ પણ સંજોગોમાં સફળ થઈ શકે નહીં. પરિણામે તેને એનસીપી અથવા કોંગ્રેસ, એનસીપી અને કોંગ્રેસ બંનેના સહારા વિના પોતે સરકાર બનાવી શકે તે વાત બિલકુલ અશક્ય છે. એટલે આ શિવસેના પોતે સરકાર એકલા હાથે બનાવે તે કોઈ પણ સંજોગોમાં શક્ય નથી એવું હાલની દ્રષ્ટિએ વિશ્લેષણાત્મક રીતે કહી શકાય. પછી રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. જો એનડીએ સાથે ફરીથી સંગઠન કરે, સમાધાન સાધે અને 105 બેઠકો હાંસલ કરે તો ચોક્કસ રીતે શિવસેના તેની સરકાર બનાવી શકે છે. રાજકીય સમીકરણો કયા રચાશે તે જોવાનું રહેશે. ચોક્કસ અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ મહારાષ્ટ્રમાં હજુ પણ રાજકારણ ગરમાયેલું છે અને કૂકડું ગૂંચવાયેલું છે. ક્યારે કોની સરકાર રચાશે તે આવનારો સમય બતાવશે.